નમસ્કાર, હું છું ધીરુભાઈ પરમાર. સ્વાગત છે આપનું મારી દેશની ખુશ્બુ VMG ન્યૂજ અમદાવાદ ખેડબ્રહ્મા. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને તાલીમ યોજાઈ. ગુજરાત સરકાર દ્વારા શિક્ષક નૂતન પ્રવાહોથી વાકેફ થાય તે માટે નવી શિક્ષણ નીતિ અન્વયે આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને બાયસેક દ્વારા 12:30 થી 31 કલાક સુધી ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 થી 4 વાગ્યા સુધી ઓફલાઈન લેખિતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્યમાંથી કેટલાક તાલુકા અને જિલ્લામાંથી શિક્ષક સંઘો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. ગઈકાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે આ પરીક્ષા ફરજિયાત નથી, મરજિયાત છે. જેણે પરીક્ષા આપવી હોય તે સ્વેચ્છાએ આપી શકે છે, અને જે શિક્ષક મિત્રોએ પરીક્ષા ન આપવી હોય તે શાળા સમય દરમિયાન શાળામાં હાજર રહી શકે છે. આ પરીક્ષાનો વહીવટી રીતે ક્યાંય શિક્ષકો માટે દુરુપયોગ નહીં થાય કે સર્વિસ બુકમાં પણ તેની નોંધ નહીં થાય તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શિક્ષણ સચિવ વિનોદ રાવે પણ આ પરીક્ષા એ નૂતન પ્રવાહો સાથે શિક્ષક તાલમેલ મેળવી શકે તે માટેનું આયોજન છે, પરંતુ કોઈપણ સંઘ કે સરકારી તંત્ર દ્વારા પરીક્ષા લેવા અને ન લેવા કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે તેવું જણાવ્યું હતું. અંદાજે 1,25,000 જેટલા શિક્ષકોએ ઓનલાઈન હોલ ટિકિટ મેળવેલ છે એવું પણ જણાવ્યું હતું. ખેડબ્રહ્મા ખાતે સ્ટેશન પ્રાથમિક શાળામાં પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અને તાલીમ યોજાઈ હતી. BRC ભવન ખેડબ્રહ્મા અને તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ ત્રિગુણાબેન પંડ્યા અને પિયુષભાઈ જોશીના સુપરવિઝન હેઠળ ખેડબ્રહ્મા શહેરની માધ્યમિક શાળાના સુપરવાઇઝરોની હાજરીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યોજાઈ હતી. બાકી વિદ્યાર્થીનું પરિણામ તો હતું, જો તમે કોઈ કેવું ઈચ્છો તો એમાં આપી શકે, પણ એ ના પાડી દીધું, જેથી કરીને વિદ્યાર્થી એનું જે અધ્યયન સ્તર છે એની આપણને સાચી